જે વસ્તુ વપરાય જે ચીજ લાંબો વખત સુધી ઉપયોગમાં લેવાય તેને વેર અને ટેરની જરૂર રહે મરામતની આવશ્યકતા પણ રહે સૃષ્ટિનો ક્રમ છે વપરાય તે ઘસાય અને ઘસાય તે વસ્તુને સમીનમી કરવી પડે હા ક્યારેક કશું વપરા વપરાતા તૂટે પણ ખરું અને ભાંગે પણ ખરું નામ તેનો નાશ પણ કેટલાક લોકોને તૂટેલી ફૂટેલી ભાંગેલ ચીજવસ્તુઓ સાચવી રાખવાની ટેવ હોય છે અંશે આપણે સ્વીકારી લઈએ છીએ કે હવે આ વપરાશમાં નહીં આવે જાપાનમાં આપણને વિચિત્ર લાગે તેવી પરંપરાઓ અને કળાઓ છે અને તે વર્ષોથી સાચવી જાળવી રાખવાનો રિવાજ છે તેમાંની એક કળા છે ધ આર્ટ ઓફ ફિક્સિંગ જાપાનના અગ્રીમ ફિલસુફ માર્ગારેટ થિયોફિલ આ કળા પાછળની ઘટના વર્ણવે છે પંદરમી સદીમાં શોગુન અશિકાગા યોશી માસાનું ફેવરિટ ટી બાઉલ તૂટી ગયું પણ તેને તો ચા એ જ બાઉલમાં પીવાની ટેવ હતી બીજા કોઈ પાત્રમાં ચા પીવી તેને પસંદ જ નહોતી શોગુને તેને મરામત કરી સરખું કરવા માટે ચીન મોકલ્યું કમનસીબે તે બાઉલ ઝીણા મેટલના સાંધા સાથે પાછું આવ્યું તેથી તે ખૂબ નારાજ થયો નારાજગી સાથે તેમણે પોતાના જાપાનીઝ ક્રાફ્ટમેનને પડકાર ફેંક્યો કે લો અને વધુ પ્રસન્નકારી રિપેરિંગ કરી આપો ઘડનારે કિમ્યો કર્યો બાઉલની ઝીડી તિરાડમાં તેણે પ્રવાહી રેઝિન અને પાઉડરમય સોનું ભરી દીધું તૂટેલો કપ એક આકર્ષક કલા નમૂનો બની ગયો તેની કિંમત અનેક ગણી વધી ગઈ કારણ કે તે બાઉલ મૂલ્યવાન સૌંદર્યની કલાકૃતિ બની ગયું હતું ત્યારથી જાપાનમાં આર્ટ ઓફ ફિક્સિંગનું મહત્વ વધ્યું અને સુવર્ણમય સાંધો કે સોના જેવી મરામતના અર્થવાળો શબ્દ કિન્સુગી તરીકે ઓળખવામાં આવ્યો કિન્સુગી એટલે ગોલ્ડન જોઈનરી અને કિન્સુકોરી એટલે ગોલ્ડન રિપેરર જે ફૂટેલ ઘડા કે બાઉલને લીકર ડસ્ટ અને સુવર્ણ પાવડર સાથે ભેળવીને સાંધવાની કળા ગણાવવા લાગી ઘણીવાર આપણે તૂટેલી વસ્તુઓને સાંધી સૂંધીને જેવી હતી તેવી કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ પેલા બાઉલના ટી માસ્ટર અને પોટર્સની સૂજ એવી હતી કે તેમણે તૂટેલા બાઉલની ઝીણી તળને સુવર્ણના સૌંદર્યથી સાંધીને હતું તેથી વધુ સારું બનાવીને મૂક્યું આમ સાંધવું અને સાંધવું આ બંને કળા છે સાંધવું એ એક કળા તો છે જ પણ ગહન અર્થમાં જુઓ તો આપણા જીવનની સૌંદર્ય મીમાંસા છે બાઉલ પરની સુવર્ણ લકીરોને વહેતી નદીની જેમ દોરીને બાઉલ ક્યારેય ન હતું તેવું બેનમૂન બનાવવાનો અદ્વિતીય પ્રયાસ કરનાર કરે છે જે યુઝલેસ હતું તે હવે પ્રાઇસલેસ બની ગયું આ આખી યાત્રા આપણને એક નવી જ ફિલસુફી તરફ દોરી જાય છે અને તે ચૈતસિક દર્શન પૂરું પાડે છે પદાર્થ અથવા વ્યક્તિનો ઇતિહાસ જુઓ અને પછી તેની નિંદા કરવા કરતાં નિહાળી શકાય તેવી માવજત આદરો તૂટવું ભાંગવું ઘા પડવું તિરાડ પડવી એ જીવનના અનિવાર્ય હિસ્સાઓ છે આપણને બધાને આવો અનુભવ છે જ સંબંધો તૂટે મૈત્રીમાં ઓટ આવે આશા અને સ્વપ્નાઓ અધૂરા રહે હેલ્થ અને વેલ્થમાં તિરાડ પડે આ બધાને ફરી સમૂહનમું કરવું આપણને અશક્ય લાગે આપણે તિરાડને જુદી રીતે જોઈએ આપણે તૂટવાપણામાં અટવાઈ જઈએ જાતની દયા ખાવામાં રત થઈ જઈએ ગુસ્સામાં વ્યસ્ત થઈ જઈએ અને તેથી ક્યારેય શાતા ન વળે ક્યારેય કશું તૂટવું ન જોઈએ ના આપણા પડછાયામાં આપણે ઢંકાઈ ગયા છીએ આપણને વળગી પડેલી નકારાત્મકતા આપણને પેલી તિરાડમાં સુવર્ણ રજ ભરી શકાય એવું સૂઝવા જ નથી દેતી તૂટી જવું જીવનનો ક્રમ છે તિરાડ પડી તો સાંધી શકાશે એટલો વિચાર જ કાફી છે એક સાંધો ત્યાં તેર તૂટેની નિરાશા નહીં પણ તેર તૂટે તો સાંધવાની તેર તક ઊભી થાય છે એવી સકારાત્મકતા કેળવવી તે દિવ્ય કળા છે આપણે યાદ રાખવું પડે સાંધે છે તે બાંધે છે બાંધે છે તેને જ કશુંક શ્રેષ્ઠતમ લાધે છે સાંધવું એ લાધવું છે અને તેથી ટુ ગેઇન છે એ એક કળા છે